સો હેલો નમસ્કાર, કેમ છો? ફરી વાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે સોનલધામ મઢડા જવા માટે ઘણા બધા લોકો આ જગ્યા પર આવી ચડ્યા છે. ટ્રાફિક પૂરેપૂરો જામ છે, એના પળેપળની માહિતી તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ. ત્યારે માતાજીનો 100મો જન્મદિવસની ઉજવણી, 100મો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને આ બાબતે ઘણા બધા જે ભક્તો છે, માય ભક્તો જે છે, એ ગામે ગામથી આવી રહ્યા છે. અને અત્યારે આ કેશોદ વેરાવળ જે હાઈવે છે, હાઈવે ચકાજામ થઈ ચૂક્યો છે. દરેક લોકો આ જગ્યા પર માતાજીના દર્શને જવા માટે રાહ જોઈ રહ્યા છે અને પોલીસકર્મીઓ જે છે એ ખડે પગે આ જગ્યા ઉપર બધું નિયંત્રણ કરી રહ્યા છે. અત્યારે મોટા અધિકારી નીકળી જાય ત્યારબાદ આજે સંપૂર્ણ ટ્રાફિક છે એ ક્લિયર કરવામાં આવશે અને ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે આપણા બધા પોલીસકર્મીઓ. દરેક વ્યક્તિને ટ્રાફિક વધારે ઓવર ના થઈ જાય તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્યારે અધિકારીઓની ગાડી આવી રહી છે, તમે જોઈ શકો છો. એના માટે આ તમામ સગવડતા કરવામાં આવી છે. સોનલાય મઢડા ખાતે આ 100મો જન્મોત્સવ જે ઉજવાયો છે એના માટેની ખાસ તૈયારીઓ સાથે મોટા મોટા દિગ્ગજ રાજકારણીઓ આવી રહ્યા છે અને આપણા સીએમ પણ આઈ થિંક આવ્યા હોવા જોઈએ. આ તમામ તૈયારીઓ એ બાબતે છે. હવે બસ થોડી વારમાં જ જે ટ્રાફિક જે છે એ ઓપન કરવામાં આવશે. હવે આ તમામ ટ્રાફિક ઓપન કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આ તમામ ટ્રાફિકને મઢડા તરફ વાળવામાં આવ્યો છે. તમે જે રીતે જોયું રીતે ટ્રાફિક અત્યારે સંપૂર્ણ ખોલી દેવામાં આવ્યો છે અને આ જગ્યા પર દરેક દર્શનાર્થીઓ, ભક્તો, જે માય ભક્તો જે છે એ તમામ લોકો અત્યારે મઢડા તરફ આગળ વધી ચૂક્યા છે. એક કલાકની આસપાસ આ વેઇટિંગ પીરિયડ હતો કે જેમાં ટ્રાફિકને રોકવામાં આવ્યું હતું અને અત્યારે બધા લોકો જે છે મઢડા તરફ જવાવાળા મઢડા તરફ જાય છે અને જૂનાગઢ તરફ જવાવાળા જે વેરાવળથી સોમનાથથી જૂનાગઢ તરફ જાય છે એ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ મઢડા તરફ. આજે ટ્રાફિકની અપડેટ. ઓલમોસ્ટ આ ટ્રાફિક 1.5 થી 1.25 કલાક રોકી રાખવામાં આવ્યો હતો કેમકે કોઈ રાજકારણી વ્યક્તિ આ જગ્યા પર આવેલા હતા અને એના માટે આ બધો ટ્રાફિક થયો છે. પણ એ નીકળી ગયા છે, હવે ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે અને સંપૂર્ણ બધી વાત જે છે એ તમારા સાથે શેર કરી રહ્યા છીએ.